ઓનલી ફૂલ્સ બ્રેક સેફટી રૂલ્સ. મૂર્ખાઓ સુરક્ષા નિયમોનો ભંગ કરે છે. આગમાં સામે ચડીને જે કૂદવા જાય, સિંહને સામે ચડીને જે મળવા જાય, કોબ્રા સર્પની સામે ચડીને જે દોસ્તી કરવા જાય, તાલપુટ વિષને સામે ચડીને જે જીભ પર મૂકવા તૈયાર થાય, એને માટે એમ કહેવું જ પડે કે એને પોતાનો ઉપલો માલ ભાડે આપી દીધો હશે. બસ એ જ્યાં એ રસ્તા પર ગાડી ચલાવી રહેલો માણસ લાલ સિગ્નલની, પોલીસની, ટ્રાફિકની કે ગતિના નિયમોની અવગણના કરતો રહીને જ્યારે ગાડી ભગાવતો હોય ત્યારે માનવું જ પડે છે એ મૂર્ખ હશે. પ્રશ્ન એ છે કે આપણને તો તે ક્ષેત્રના સુરક્ષા નિયમોની હકીકતમાં સાચી અને સમ્યક જાણકારી છે ખરી? મધુર વચન પ્રયોગ એ સંબંધ ક્ષેત્રનો સુરક્ષા નિયમ છે. વ્યસન ત્યાગ એ સ્વાસ્થ્ય ક્ષેત્રનો સુરક્ષાનો નિયમ છે. મર્યાદા પાલન એ પવિત્રતા ક્ષેત્રનો સુરક્ષા નિયમ છે. નીતિમત્તા એ બજાર ક્ષેત્રનો સુરક્ષા નિયમ છે. અને ઔચિત્ય પાલન લોકપ્રિયતાના ક્ષેત્રનો સુરક્ષા નિયમ છે. આમાંના કોઈ પણ ક્ષેત્રના સુરક્ષા નિયમનો આપણે ભંગ કર્યો એટલે આપણે મૂર્ખ બન્યા જ સમજીએ, આપણે મૂર્ખ ઠર્યા જ સમજો. શું કહું, તડકામાં ઊભા રહીને આપણે પોતે જો પડછાયા ઊભા કરતા હોઈએ તો એમાં બીજા કોઈને દોષ દેવાનો જેમ અર્થ નથી, તેમ સામે ચડીને સુરક્ષા નિયમોનો ભંગ કરતા રહેવા દ્વારા આપણે પોતે જ મૂર્ખ બનતા હોઈએ તો એમાં બીજા કોઈને દોષ દેવાનો પણ અર્થ નથી જ ને. જાતને બુદ્ધિમાન માનતા આપણે મૂર્ખ, હા, કારણ કે આપણી પાસે મગજ શક્તિ તો છે પણ મગજ શક્તિ અંકુશમાં નથી. ગાડી ન હોવી એ અલગ વાત છે અને સ્ટિયરિંગ વ્હીલ પર કાબૂ ન હોવો એ જુદી વાત છે. મગજ જ ન હોવું એ જુદી વાત છે અને મગજ શક્તિ અંકુશમાં ન હોવી એ જુદી વાત છે. મૂર્ખમાંથી જાતનો નંબર કાઢી નાખવો છે. એક જ કામ કરો, મગજ શક્તિને અંકુશમાં રાખો. એ અંકુશમાં આવી ગયા પછી પ્રલોભનોની વણઝાર વચ્ચે પણ સુરક્ષા નિયમોનો ભંગ કરવાનું મન જ નહીં થાય. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.